ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. અન્ના હજારેના ઉપવાસમાં આજે 10મા દિવસે અનેક તાન પલટા આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે જ્યારે અન્નાની ટીમ સરકાર સાથે વાતચીત કરીને પાછી આવી ત્યારે એમ લાગતું હતું કે આજે રાત્રે, અને એ લોકોએ પણ દહેશત વ્યક્ત કરી હતી કે આજે રાત્રે પોલીસ ત્રાટકી શકે છે, અન્નાને જેલમાં કે હોસ્પિટલમાં ખસેડી શકે છે. બે દિવસ પહેલાં અન્નાએ એમ કહ્યું હતું કે મને લેવા પોલીસ આવે તો તમે મને બહાર ના લઈ જવા દેતા. ગઈકાલે સરકાર સાથે વાટાઘાટો પડી ભાગી એવું જ્યારે અન્નાએ માની લીધું ત્યારે એમણે એ અપીલમાં ફેરફાર કર્યો અને કહ્યું કે મને લઈ જાય તો લઈ જવા દેજો. એટલે નક્કી વાત લાગતી હતી કે ટીમ અન્નાને કહી પણ દેવામાં આવ્યું છે કે તમારા અપવાસ લાંબા નહીં ચાલવા દઈએ. અને આ બધા માહોલની વચ્ચે ટીમ અન્ના દ્વારા એવી તૈયારીઓ પણ થઈ ગઈ કે રાત્રે કશુંક બનશે, પણ નહીં બન્યું. હું પણ સવારે 4 વાગે ઉઠીને રાતના 2-2.5 વાગ્યા સુધી ટીવી જોતો હતો કે કશુંક થાય છે, કશુંક થાય છે. અને સવારે 4 વાગે 4:30 ફરી ટીવી પર બેઠો હતો કે શું બને છે, પણ કંઈ બન્યું નથી. આજે સંસદમાં સ્પીકરે ઊભા થઈને આખા સંસદ વતી કહ્યું, જે ભારતના લોકશાહીના ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું, આખા સંસદ વતી સ્પીકરે અન્નાને વિનંતી કરી કે અમે બધા મજબૂત લોકપાલ બિલ લાવવા માંગીએ છીએ અને તમે અપવાસ પૂરા કરો. એટલે અન્ના હજારેના અપવાસને રાષ્ટ્ર તરફથી, સરકાર તરફથી, સંસદ તરફથી હું માનું છું કે સર્વોચ્ચ માન આપવામાં આવ્યું છે. સ્પીકરે કહ્યું કે તમે અપવાસ છોડી દો. ગઈકાલે જે સર્વદલીય મિટિંગ થઈ, બધા જ પક્ષોની મિટિંગ થઈ, એમાં એવું બહુ સ્પષ્ટ થઈ ગયું કે અન્નાની માંગ સામે, અન્નાના તમામ માંગણીઓ સામે બધા પક્ષો ઝૂકી જવા માંગતા નથી. મારી દ્રષ્ટિએ ટીમ અન્નાની જે ભૂલ છે એ એવી છે કે એમની માંગણી બહુ વ્યાજબી છે. મજબૂત, વધુ મજબૂત, તદ્દન મજબૂત જળ બેલાસક લોક બિલ લાવવા માટે, લોકપાલ બિલ લાવવા માટે કદાચ સંસદ સભ્યો તૈયાર થઈ જાત. પણ જે રીતે લોકોના ટોળા જોઈને અન્ના હજારે એક પછી એક વાત વધારતા ગયા, એમણે 2-3 દિવસ પહેલા વાત ઉમેરી કે ખેડૂતો માટે કેવો કાયદો લાવવો જોઈએ. એમણે એક નવી વાત ઉમેરી કે કામ તો આટલા દિવસમાં પતી જ જવું જોઈએ, એનું પણ કંઈક કરો. અને પછી કીધું કે 30મી તો ફાઇનલ છે, 30મીએ જો આ નહીં થાય તો પછી જોવા જેવી થશે, સંસદ સભ્યોને ઘેરાવો કરવામાં આવશે. ગઈકાલે પણ અન્ના થ્રેટનિંગ એટલે કે ધમકીભરી ભાષા વાપરતા હતા. બધા એમને બીજા ગાંધી કહે છે, પણ ગઈકાલે એમની ભાષા ગાંધીવાદી વ્યક્તિને શોભે એવી ચોક્કસ નથી. થોડા વખત પહેલા એમણે અપવાસના પણ પહેલા એકવાર એમણે એમ કહેલું કે હું લોકશાહીની ભાષા બોલું છું, ગાંધીની ભાષા બોલું છું, ગાંધીની ભાષા સરકાર નહીં સમજે તો મને શિવાજીની ભાષા બોલતા પણ આવડે છે. ત્યારે એક કોંગ્રેસના નેતા સાથે મારે વાત થયેલી અને કોંગ્રેસના નેતાનો પ્રતિભાવ હતો કે શિવાજીની ભાષામાં વાત કરશે એટલે અન્ના શું કરી લેશે, દિલ્હી લૂંટી લેશે. એટલે અન્ના અને અન્નાની ટીમ લોકોના ટોળાને અથવા તો જે રીતે સમગ્ર દેશમાં એમને સહકાર મળી રહ્યો છે એ જોઈને જરા તાનમાં આવી ગઈ છે. ભાષાની મર્યાદાઓ તોડી ગઈકાલે એમણે તમામ સંસદ સભ્યોને, આખી કોંગ્રેસ પાર્ટીને લૂંટારાઓ કીધા.
કોઈ મોટું આંદોલન તમે જ્યારે ચલાવી રહ્યા છો, આખા દેશને જોડે લઈને જવાનું છે, ત્યારે આ ભાષા શોભતી નથી. ગાંધીજીએ ક્યારેય અંગ્રેજોને લૂંટારા નથી કીધા. ગાંધીજીએ જ્યારે પણ અંગ્રેજ અધિકારીઓને, મહારાણીને, વાઇસરોયને પત્રો લખ્યા છે, બહુ રિસ્પેક્ટફુલ પત્રો લખ્યા છે. જ્યારે જ્યારે ગાંધીજીને મંત્રણા માટે બોલાવવામાં આવ્યા, ગાંધીજી બહુ ગ્રેસફુલી એ મંત્રણાઓમાં હાજર રહ્યા છે. અને એ મંત્રણાઓમાં જતા પહેલા ગોળમેજી પરિષદમાં ગયા, જ્યાં પણ ગયા, ગાંધીજીની ભાષા જરા પણ ધમકી ભરી નથી. એટલે ગઈકાલે અન્નાજીએ વિવેક ગુમાવ્યો હોય એવું મને તો ચોક્કસ દેખાય છે. હવે આજે જ્યારે સમગ્ર સંસદ એમને વિનંતી કરી રહી છે કે ઉપવાસ છોડી દો, ત્યારે હું માનું છું કે આ શ્રેષ્ઠ સમય છે કે એમના ઉપવાસ છોડી દે. તમે સંસદને, તમામ સંસદ સભ્યોને બંદૂકની અણીએ કામ ન કરાવી શકો. ગઈકાલે જે સર્વપક્ષીય બેઠક મળી, એ પછી કોમ્યુનિસ્ટ પાર્ટીએ, સીતારામ યેચુરીએ બહુ સાફ કહી દીધું કે અમે અન્નાની આખા બિલ સાથે સંમત નથી. બીજા જે લોકોના સજેશન આવ્યા છે, સૂચનો આવ્યા છે, એની પર પણ વિચાર કરવો પડે અને અમારે અમારી પોતાની રજૂઆત કરવાની છે. એટલે અન્ના કહે છે એ તમામ વાતો અન્ના કહે છે એ જ રીતે લોકસભામાં મુકાય, એ જ રીતે પાસ કરી દેવાય, એનો સીતારામ યેચુરીએ વિરોધ કર્યો. અંદર ખાનગી અન્નાના જે ટેકેદારો છે, અન્ના વતી જે સમગ્ર ભારતમાં ચળવળ ચાલી રહી છે, એમાં પાછલે બારણે ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ, આ બધા છે. મારી પર જે એસએમએસ આવે છે વડોદરાની ચળવળમાં, અને અહીંથી પ્રોસેસન નીકળશે, અહીંથી પ્રોસેસન નીકળશે, એમાંના ઘણા બધા પ્રોસેસન ની માહિતી આપતા એસએમએસ ભાજપના નેતાઓના મોબાઈલ પરથી ઉતરે છે. એટલે અંદર ખાનગી ભાજપે પૂરો પ્રયાસ કર્યો છે કે અમનાના આંદોલનને ટેકો કરીએ. પણ જ્યારે સર્વપક્ષીય બેઠક મળી, ત્યારે સુષ્માજી અને અડવાણીએ એવું સ્વીકારવું પડ્યું કે સંસદને તમે ડરાવી ધમકાવી ન શકો. સંસદમાં જે સંસદ સભ્યો બેઠા છે એ લોકોના મત લઈને બેઠા છે. એ સંસદ સભ્યોને કેજરીવાલા નોકરો કે કબૂલ છે ભાઈ, એ જનતાના સેવકો છે, પણ નોકરો નથી. સેવકો અને નોકરોમાં ફેર છે. એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં શ્રેષ્ઠ ઉપાય એ છે કે અન્ના ઉપવાસ છોડે. નવું બિલ જે લાવવાની વાત થાય છે એમાં બહુ જ અઢાગ્રહ ન કરે. જેટલી સારી કલમો ઉમેરાવાતી હોય એટલી ઉમેરાવે, જેટલા સુધારા કરાવી શકાય એટલા કરાવે. અને અન્ના અને એમની ટીમ યાદ રાખે કે તમારે જેમની પાસે કામ કરાવવાનું છે એ આ સંસદ સભ્યો છે, એ આ કોંગ્રેસ પાર્ટી છે, એ યુપીએ છે, સોનિયાજી છે, મનમોહન સિંહ છે, પ્રણવ મુખર્જી છે. તમારે એમની પાસે કામ કરાવવાનું છે ને તમે દિવસે ને દિવસે, રોજે રોજ, 24 કલાક બધી જ ચેનલો પર એમને ભાંડતા ફરો, તમે એમને ગાળો દેતા ફરો, તો એ યાદ રાખવાની જરૂર છે કે આ આપણા દેશની સરકાર છે, ભારતીયોની સરકાર છે. કોંગ્રેસ પક્ષ ભારતીયોના મતથી જીતેલો પક્ષ છે. કોઈ લંકાથી, પાકિસ્તાનથી, બર્માથી આવી ગયેલી સરકાર નથી, ચીનની સરકાર નથી. અન્નાજીએ એ પણ સમજવાની જરૂર છે કે આ જે સંસદ સભ્યો છે, જે રાજકીય પક્ષો છે, એમની કેડર પણ બહુ મોટી છે. ભારતમાં સરમુખતારશાહી નથી ચાલતી. 42 વર્ષથી કોઈ ગડાફી કે સાદાત ચડી બેઠા નથી. લશ્કરની તાકાત ઉપર આ ખેલ ચાલતો નથી. જો કોંગ્રેસ, ભાજપ
કોમ્યુનિસ્ટ પાર્ટી, આરજેડી, યુજ અને આ બધા ભેગા થઈને નક્કી કરે કે અમારે પ્રોસેસનો કાઢવા છે, અમારે અન્નાનો વિરોધ કરવો છે, તો અન્નાના ટેકામાં જે પ્રોસેસનો નીકળે છે એનાથી મોટા પ્રોસેસનો આ પક્ષો કાઢી શકે એમ છે. એટલે મારી દ્રષ્ટિએ અન્ના નિશાન ચૂકી રહ્યા છે. બહુ જ ઉમદા હેતુ છે, બહુ જરૂરી હેતુ છે, આ થવું જ જોઈએ એવું બધા સ્વીકારે છે. પણ હવે બૌદ્ધિક લોકો છે, જે લોકો સંસદ, બંધારણ, રાજકારણ અને પોલિટિકલ સાયન્સ આ બધાના અભ્યાસુ છે, એ બધા હવે અન્નાથી ગભરાવા માંડ્યા છે. અને એના કારણ છે, ડોસી મરી જાય એની કોઈ બીક નથી. એક કાયદો અન્નાની જોર જબરદસ્તીથી પાસ થઈ ગયો, થઈ ગયો, કોઈ બહુ બીજી ચિંતાનું કારણ નથી. ભ્રષ્ટાચારનો કાયદો થઈ જવાથી, ગમે તેટલો સખત કાયદો થઈ જવાથી, ભ્રષ્ટાચાર કરનારાઓને બહુ અગવડ પડવાની નથી. પણ તમે વિચાર કરો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ આ વિસ્તારમાં જાટ લોકોની બહુ સખત વસ્તી છે, બહુ લડાયક કોમ છે, બહુ હિંમતવાળી કોમ છે. બધા જાટો ભેગા થઈને રેલવે લાઇન પકડી લે, બસ વ્યવહાર બંધ કરાવી દે, રોડ રસ્તા બંધ કરાવી દે આ ચારેય રાજ્યોમાં, અને એમ કે અમે કશું સાંભળવા માગતા નથી, અમે કશું કોઈ ચર્ચા કરવા માગતા નથી. દેશમાં આ પાંચ રાજ્યોમાં જે કોઈ સરકારી નોકરી છે એમાં જાટોને માટે 30% રિઝર્વેશન હોવું જોઈએ. બસ આ અમારી વાત છે. કોઈ ટિકાયત હવે નથી જીવતા ટિકાયત સાહેબ, પણ કોઈ એક એવા જાટ નેતા અપવાસ પર બેસી ગયા અને પછી આંદોલન ચાલ્યું કે નહીં, બસ અમારું રિઝર્વેશન થવું જ જોઈએ, અમારે કોઈ ચર્ચા જ નથી કરવી, તમારે 30% રિઝર્વેશન આ પાંચ રાજ્યોમાં આપવાનું છે, ના આપવું હોય તો અમે નહીં રેલવે ચાલવા દઈએ, નહીં બસ ચાલવા દઈએ. કાલે ઉઠીને કાશ્મીરમાં, ખીણ પ્રદેશમાં બધું સ્ટેન્ડ સ્ટીલ કરી દેવામાં આવે અને મુફ્તી મહંમદ કે એમની પુત્રી કે કોઈ અલગતાવાદી નેતા અપવાસ પર ઉતરી જાય કે કરેંગે યા મરેંગે પણ કાશ્મીર લેકે રહેંગે, તો શું કરીશું? કાલે ઉઠીને વિશ્વ હિન્દુ પરિષદ આખા દેશમાં સખત તોફાન મચાવી દે, વિશ્વ હિન્દુ પરિષદના પ્રવીણ તોગડિયા અપવાસ પર બેસી જાય કે બંધારણમાં સુધારો કરો અને મુસલમાનોના મતાધિકારને લઈ લો, મુસલમાનોને મત આપવાનો અધિકાર નથી એવો નવો કાયદો લાવીશ દો. બસ હવે પ્રવીણ તોગડિયા કહી રહ્યા છે અને અપવાસ પર છે પ્રવીણ તોગડિયા, તો શું કરીશું? એટલે કોઈ એક વ્યક્તિ આખા દેશ ગમે તેટલી સારી વ્યક્તિ હોય, કાલે ઉઠીને અબ્દુલ કલામ અપવાસ પર બેસી જાય, આખા દેશમાં હિન્દુઓ અને મુસલમાનો એમને ખૂબ પ્રેમ કરે છે અબ્દુલ કલામને, અબ્દુલ કલામ અપવાસ પર બેસી ગયા કે હવે આમ થવું જ જોઈએ, ત્યારે શું કરશો? તો આખા દેશને અને ખાસ કરીને બંધારણને, લોકસભાને આ રીતે બાનમાં ન લઈ શકાય. જો અન્નાજી અને એમની ટીમ એવી માગણી કરતા હોય કે શીલા દીક્ષિત રાજીનામું આપી દે, ભ્રષ્ટાચારી છે, અને શીલા દીક્ષિતને કોંગ્રેસ ના કાઢતી હોય તો એ ખોટું છે. ધારો કે આટલું મોટું આંદોલન થયું કે શીલા દીક્ષિતને કાઢો, કોઈ વ્યક્તિ રે ના રે એનાથી કોઈ ફેર નથી પડતો. ગુજરાતે આટલું મોટું આંદોલન કર્યું, ચીમનભાઈ પટેલને કાઢો. વડોદરામાં એ જે આંદોલન થયું નવનિર્માણનું, એનું મહામંત્રી હતું, આખા વડોદરાનું અને આજુબાજુના જિલ્લાઓમાં જબરજસ્ત આંદોલન ચલાવ્યું. માંડ 18-19 વર્ષની ઉંમરે મેં પણ 2-2-5-5 લાખ લોકોની સભાઓ સંબોધી, પણ વાત એટલી જ હતી કે મુખ્યમંત્રી રાજીનામું આપી દે, ચીમનભાઈ રાજીનામું આપી દે. અને યાદ રહે કે એ આંદોલન પણ એટલે સફળ રહ્યું કે ઇન્દિરાજી ઈચ્છતા હતા કે ચીમનભાઈ જાય, એટલે કોંગ્રેસ પોતે જ ઈચ્છતી હતી
આખું આંદોલન કોંગ્રેસ આયોજિત હતું. કોંગ્રેસના જ મુખ્યમંત્રીને કાઢવા કોંગ્રેસ દોડી રહી હતી, માટે આંદોલન સફળ રહ્યું. પણ તમારી વાત વ્યક્તિગત ન હોય અને એક આખો કાયદો લાવવાની હોય ને, અમે તમે એ સમયે પણ બધી વાતની જડતા રાખો. ગાંધીજીએ 5-25 વાર ચર્ચા કરી. ગાંધીજીની થોડીક અનિચ્છા વખતે 1935માં અંગ્રેજો ભારતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લઈ આવ્યા. પ્રદેશોની ચૂંટણી થઈ, ભારતમાં ચૂંટણી થઈ. આખા ભારતમાં 1935માં બંધારણ ઘડવામાં આવ્યું. ભારતના ચૂંટાયેલા નેતાઓને વાઇસરોયની કમિટીમાં બેસાડવામાં આવ્યા. આ બધું ગાંધીજીને પૂરેપૂરું પસંદ નહોતું. તેમ છતાં ગાંધીજીએ વાત સ્વીકારી, એમણે ભાગ લીધો ચૂંટણીમાં કોંગ્રેસે. એટલે તમે તમારી બધી જ વાતો સંસદને માથે કે સરકારને માથે ઠોકી નહીં શકો. એટલે અન્નાજી હવે ખમૈયા કરે, એમની વાત સાથે અમે બધા સંમત છીએ, આખો દેશ સંમત છે, એમના આંદોલનની સાથે પણ બધા સંમત હોઈ શકીએ. પણ સંસદે હું કહું એમ જ વર્તવાનું છે, એ વાત તો પછી ફાસિસ્ટ થઈ ગઈ. અને અન્નાજી તો ભલે લશ્કરમાં ડ્રાઈવર હતા, પણ લશ્કરમાંથી આવેલા છે. અન્નાજી પોતે જ વિચારે કે કાલે ઉઠીને લશ્કરના વડા, આપણા લશ્કરના વડા એમ કે સંસદે આમ જ કરવાનું છે, તો એ સરમુખતારશાહી નહીં થઈ જાય, લશ્કરી શાસન નહીં થઈ જાય. એટલે કોઈ પણ વ્યક્તિ, એ ગમે તેટલી મહાન હોય, આ રીતે આટલા દિવસમાં, અને હું કહું એ જ શબ્દો સાથેનો કાયદો પસાર કરો, એટલી જીદ પકડે તો હું માનું છું કે લોકશાહી નથી. હવે અન્નાએ અને અન્નાની ટીમે સમજી લેવાની જરૂર છે કે એમણે બહુ ખેંચ્યું છે, બહુ ખેંચ્યું છે. હવે એવું ન ખેંચે કે તૂટી જાય. સરવાળે નુકસાન દેશને છે, હું બહુ સ્પષ્ટ રીતે માનું છું, શબ્દો ચોર્યા વગર કહું છું કે હું ઈચ્છું છું, મારી વ્યક્તિગત કોઈ સલાહ માંગે તો હું ઈચ્છું છું કે ભલે ભ્રષ્ટાચાર 6-8 મહિના વર્ષ ચાલશે, પણ એવું ન થાય કે આપણે મનમોહનસિંહનું નેતૃત્વ, વડાપ્રધાન પદ છીનવી લઈએ. અમેરિકાની આર્થિક સ્થિતિ કથળી છે, હવે છેલ્લા સમાચાર છે જાપાન બીમાર પડ્યું છે, આપણો પડોશી દેશ છે. યુરોપના દેશો સખત બીમાર પડ્યા છે. બે જ દેશો છે, ચીન અને ભારત, કે જે 8% કરતાં વધારે પ્રગતિનો આંકડો જાળવી રાખ્યો છે. અત્યારે આપણો દેશ આર્થિક રીતે ઓપરેશન થિયેટર પર છે, એને બહુ સારા ડૉક્ટરની જરૂર છે, અને એ ડૉક્ટર મનમોહનસિંહ છે. એટલે આ નાજુક ઘડીએ આ સરકાર ઉથલી પડે, દેશમાં ભયંકર તોફાનો થાય, ખૂનામરકી થાય, ફરી ચૂંટણી આવી પડે, તો આ દેશ અબજો ખરબો રૂપિયાના ખર્ચમાં ઉતરી જશે, નુકસાનીમાં ઉતરી જશે. અન્ના ઈચ્છે બધું ભલે થાય, પણ ક્રમબદ્ધ થાય. અન્ના કોંગ્રેસ પર વિશ્વાસ કરીને દાઢ્યા છે, વાત સાચી છે, પણ હવે એમણે સંસદ પર વિશ્વાસ રાખવાની વારો આવ્યો છે. સ્પીકર મીરાકુમાર જ્યારે ઊભા થઈને એમને વિનંતી કરી રહ્યા છે, આખા સંસદ વતી વિનંતી કરી રહ્યા છે, માનો કે સંસદ એક ઠરાવ કરીને જ્યારે સ્પીકર બોલી રહ્યા છે, અને ઊભા થઈને જ્યારે સ્પીકર બોલે છે, હાથ જોડીને સ્પીકર કહી રહ્યા છે, ત્યારે અન્નાએ એમ સમજવું જોઈએ કે આખું સંસદ મને નમન કરીને કહી રહ્યું છે કે અપવાસ છોડો. અમે બધા પણ નમન કરીને, વંદન કરીને કહી રહ્યા છે કે અન્ના અપવાસ છોડો. એવું ન થાય કે દેશ તોફાનોમાં સરી જાય. તમારી જીદને કારણે દેશ અરાજકતામાં પ્રવેશે. જ્યારે દેશમાં
અનેક નિર્ણયો પેન્ડિંગ છે, આર્થિક બાબતો પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. ત્યારે એક રાજકીય તોફાનોમાં દેશ ઉલઝી ના જાય એ બધું જોવાની અન્નાની પણ ફરજ છે. ભ્રષ્ટાચાર કાઢવા માટે આપણે એટલા બધા જનૂની થઈ જઈએ કે સરકાર જતી રહે, સંસદ તૂટી પડે, નવી ચૂંટણીઓ આવી જાય, નવી ચૂંટણીઓ પછી નવી સરકાર પણ સ્થિર ન રહી શકે, તો ભલે થોડો સમય લાગતો પણ અમના અને એમની ટીમને મારી તો ખાસ વિનંતી છે કે અપવાસ છોડો, ચર્ચા પર બેસો. બહુ મોટું દબાણ ઊભું થયું છે. સરકાર, વિરોધ પક્ષ, બધા જ પક્ષો તમારી વાત માનવા માંડ્યા છે. ત્યારે આ ક્ષણ છે, આ જ ક્ષણ છે જ્યારે અમના એ અપવાસ છોડીને કેવું જોઈએ કે હું મીરા કુમાર પર, સ્પીકર પર વિશ્વાસ કરું છું, હું તમામ પક્ષો પર વિશ્વાસ રાખું છું. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.